नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં આજની કોરોના અંગેની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો નવસારીમાં છેલ્લા 3 દિવસથી કોરોના કાબૂમાં રહેતા આજે પણ માત્ર એક કોરોના સંક્રમિત દર્દી નોંધાયો છે। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7166 થયો છે। આ ઉપરાંત આજે જ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે। जो कि आज सुधी कुल 6958 दर्दियों कोरोना वायरस से मुक्त थया छे, जेने पगले नवसारी जिल्ला में हवे कुल 70 एक्टिव केस नोंधाया छे, जे हाल सारवार हेठळ छे। एमज गई काले नवसारी में आरोग्य विभाग द्वारा 948 सैम्पल लेवामां आव्या हता। उपरांत आज दिन सुधी में जिल्ला में कोरोना ना कुल 3,05,098 सैम्पल लेवामां आव्या छे। ते पैकी 2,96,984 नेगेटिव केस अने 7,166 पॉजिटिव केस नोंधाया छे। आ साथे समग्र जिल्लामांथी कोरोनाना कारणे आज दिन सुधी में सरकारी चोपड़े अनुसार 191 लोकोना मृत्यु थया छे। ત્યારે હવે આ જો નવસારી જિલ્લામાં જે એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમનું નામ કંઈક આ મુજબ છે। રિંકલ બિપિનચંદ્ર દેસાઈ, તેમની ઉંમર 39 વર્ષની છે। તેઓ દેસાઈવાડ અમલસાડ ગણદેવીના રહેવાસી છે। આ ઉપરાંત આજે જ નવસારીમાં એક દર્દી કોરોનાથી સાજો થયો છે, જેમાં સુરેન્દ્રભાઈ દેશમુખ ગામિત, તેમની ઉંમર 46 વર્ષની છે। તેઓ વિશાલનગર ઈટાળવા નવસારીના રહેવાસી છે। આ સાથે નવસારી જિલ્લામાં નોંધાયેલા 70 કોરોના એક્ટિવ કેસના દર્દીઓ હાલ ક્યાં સારવાર હેઠળ છે તે જાણી લઈએ, જેમાં કોવિડ હેલ્થકેર ચીખલીમાં 1, કોવિડ હેલ્થકેર લિમઝરમાં 1, કોટેજ હોસ્પિટલ વાંસદામાં 1, સિવિલ હોસ્પિટલ નવસારીમાં 2, ચીખલી હોમ આઇસોલેશનમાં 3, ગણદેવી હોમ આઇસોલેશનમાં 2, જલાલપુર હોમ આઇસોલેશનમાં 3, ખેરગામ હોમ આઇસોલેશનમાં 1, નવસારી હોમ આઇસોલેશનમાં 2 અને વાંસદા હોમ આઇસોલેશનમાં 1 દર્દી સારવાર હેઠળ છે। જો કે કોરોનાથી બચવા સતત માસ્ક પહેરતા રહો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, વેક્સિન લો તેમજ કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરો। અને આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં। રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।